नमस्ते दर्शक मित्रों, हूँ श्रुति मोजिद्रा, स्पीड न्यूज 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને લઈને લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે ત્યારે મોટા ભાગનો ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે. તેવામાં સરકારની યોજના લોલીપોપ સન્માન જેવું જેતપુર પંથકના ખેડૂતોનું માનવું છે. મગફળી, સોયાબીન, કપાસ નિષ્ફળ જવાથી જગતનો તાત આર્થિક રીતે પાયમાલ બની ગયો છે. તેમજ પાક નુકસાનીનો સર્વે ક્યારે મળશે તેની રાહ જોવી કે બીજા પાક માટે ખેતર સાફ કરવું અને હવે ખેતર સાફ કરાવવાની મંજૂરીના પૈસા પણ નથી રહ્યા, જેથી જેતપુર પંથકમાં કેટલાય ખેડૂતોએ આજે પોતાના ખેતર કે જેમાં મગફળી કાઢીને રાખી હતી તેના પર 3 દિવસથી સતત વરસાદ પડતા સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ ખેતરમાં લાખોનો ખર્ચ કરીને મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ કુદરત કુપાયમાન થતાં ભારે વરસાદે ઊભા પાકનો શોથ વાળી દેતા ખેડૂતોના પરિવાર આર્થિક રીતે મુશ્કેલીમાં આવી ગયો છે. આ અંગે ખેડૂતોએ જણાવેલ કે અમો એક મગફળીનો પાક પાકી જતા કાઢીને રાખ્યો છે, જે મગફળીના એક છોડમાં 20-25 દાણા હોય, હાલ માત્ર 5-6 જ દાણા જોવા મળે છે અને તે દાણાની ખોલતા અંદર મગફળીનો દાણો જ નથી નીકળતો. જેતપુર તાલુકાના નવી સાંકડી ગામે અતિવૃષ્ટિના કારણે ઘણા ખેડૂતનો પાક નિષ્ફળ ગયેલ ખેડૂત દ્વારા પોતાના ખેતરનો ઊભો કપાસ કાઢી નાખવામાં આવ્યો છે. કપાસ પાકનો સંપૂર્ણ રીતે ફેલ ગયો. અતિ વરસાદને કારણે ખેડૂતને પડતા પાટું જેવી હાલત થયેલ છે અને ઘણા ખેડૂતની મગફળીનો પાક પણ ફેલ ગયેલ છે. અત્યારની પરિસ્થિતિમાં ખેડૂત અતિ દયનીય હાલતમાં મુકાઈ ગયો છે. મગફળી જે ખેડૂતોએ કાઢી નાખી છે એ પણ અતિશય વરસાદના કારણે બગડી ગઈ છે. ખેડૂતની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે ત્યારે હજુ પણ સરકારના નિમેલા અધિકારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો નથી. ખેડૂતને રવિ પાક પણ કરવો મુશ્કેલ બની ગયો છે, કારણ કે ખરીફ પાક સદંતર નિષ્ફળ ગયેલ છે. વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની સહાય કે પાક વીમો હજી સુધી ચૂકવવામાં આવ્યો નથી. તો સરકાર વહેલામાં વહેલી તકે ખેડૂતને આગલા વર્ષનો પાક વીમો આપે અને ચાલુ વર્ષે થયેલ નુકસાનીનું વળતર ઝડપથી ચૂકવે. સરકારે જે 350 કરોડની યોજના બનાવી છે તે લોલીપોપ સમાન છે. સરકાર હેક્ટર દીઠ 10,000ને બદલે જે ખેડૂતોનો ખર્ચ થયો છે 30,000-40,000 જેવું વળતર ચૂકવે તેવી માંગણી છે. હું ગોવિંદ વાલાણી, નવી સાંકડી ગામનો ખેડૂત. આપના માધ્યમથી મારે સરકારને એટલું જણાવવાનું છે કે આપે સર્વે કરવાનું કહ્યું કે 15 દિવસની અંદર સર્વે થાય એટલે ખેડૂતને એનું વળતર મળી જશે, પણ 15 દિવસની અંદર પણ આજે પણ અમારા ગામની અંદર સર્વે કરવા માટે લાલિયાવાડી કરવામાં આવી છે. જે ખેડૂતને ખરેખર નુકસાન થયું છે, આમ તો નવી સાંકડી ગામનો કોઈ પણ ખેડૂત બાકી નથી કે જેને નુકસાની નથી, દરેક ખેડૂતને નુકસાની છે, પણ એ નુકસાનીની અંદર સર્વે કરવાવાળા કોઈ પણ વ્યક્તિ ખેતરની અંદર જઈ અને મગફળીની કે કપાસનું સર્વે કરવામાં આવ્યું નથી. સરકારે જાહેર કરેલું ગઈકાલે 350 કરોડનું પેકેજ, એમાં સરકાર એમ કહે છે કે અમે તો સંવેદનશીલ સરકાર છીએ, ખેડૂતોની પડખે ઊભી રહેતી સરકાર છીએ. તો સરકારને મારે આપના માધ્યમથી એટલું જણાવવાનું છે કે આપ કહે છો કે હેક્ટરે 10,000 રૂપિયા અમે સહાય આપીએ છીએ, તો ખરેખર સરકારે એસી ઓફિસમાં બેસીને નિર્ણય ન લેવો જોઈએ, ગામડાની અંદર જઈ અને ખેડૂતને પૂછવું જોઈએ કે હેક્ટરે કેટલાનો ખર્ચો થાય છે. એક હેક્ટરની અંદર 30,000-35,000 રૂપિયાનું તો ખાલી મગફળીનું બિયારણ થાય, પછી એની અંદર સાતી આંકવાનું, નિંદામણ, આ તે દવા, બધું જે ખાતર જે ખર્ચો થાય છે એ ખર્ચાની અંદર 50,000 રૂપિયાનો હેક્ટરે ખર્ચો થાય છે. તો સરકારે હેક્ટરે 50,000 રૂપિયાનું વળતર આપવું જોઈએ અને તાત્કાલિક વળતર આપવું જોઈએ. ફોર્મ ભરાવવાના, આ કરવાના, તે કરવાની બધી એક નાટક છે. ફોર્મ ભરાવવાની કોઈ જરૂર જ નથી. સરકાર પાસે તમામ ડેટા છે, 7-12ના તમામ ડેટા સરકાર પાસે પડેલા છે. 2,000 રૂપિયાના બટકા પાણી ફેંકે છે તો એમને ખબર જ છે કે કેટલા ખેડૂત ખાતેદાર છે. તો ફોર્મ ભરાવવાની શું જરૂર છે, સર્વેના નાટકની શું જરૂર છે? તમે જે SDRFની જોગવાઈ કરેલી છે કે SDRFના નિયમ પ્રમાણે સર્વે થવું જોઈએ, તો SDRFના નિયમ પ્રમાણે સર્વેની અંદર પરિપત્ર જે આપે રજૂ કર્યો છે એમાં ક્યાંય લખેલું નથી કે લીલા પાંદડા હોય કે લીલો છોડ હોય તો સર્વે ન કરવો. તો સર્વેની ટીમ શા માટે ખેતરની અંદર જઈ અને લીલી મગફળીના છોડવા ઉપાડી અને સર્વે નથી કરતી? કારણ કે પાંદડા તો બાવળનાય લીલા હોય. તો સરકારને આપના માધ્યમથી હું કહેવા માગું છું કે સર્વેના નાટક બંધ કરી અને વહેલામાં વહેલી તકે ખેડૂતને એનું વળતર ચૂકવવામાં આવે. કારણ કે જે ધિરાણ આજની મોસમ માટે જે ધિરાણ લેવામાં આવ્યું છે એ ધિરાણ 3 પેદાશ માટે ખેડૂતને મળતું હોય, પણ એ જે ધિરાણ લીધેલું છે એ એક જ સિઝનની અંદર ખાલી ખરીફ પાકની અંદર વપરાઈ ગયેલું છે. તો શિયાળુ પાકનું વાવેતર ખેડૂતને કઈ રીતે કરવું? જે જંતુનાશક દવાઓ ખેતરની અંદર અમે છાંટીએ છીએ એ ખેડૂતને હવે પીવાનો વારો આવ્યો છે. જો સરકાર આની અંદર તાત્કાલિક સહાય નહીં ચૂકવે તો ખેડૂત કાયમીને માટે કંગાલ બની જશે. એટલે જો એને પગ ઉપર ઊભો કરવો હોય તો હેક્ટરે 50,000 રૂપિયાનું વળતર તાત્કાલિક ધોરણે સરકાર ચૂકવે.